કેશોદના પટેલ મિલ રોડ તરીકે ઓળખવામાં આવતા માર્ગને 2000 અને 2001માં ગૌરવ પથ તરીકે જાહેર કરવામાં આવ્યો અને રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિકતા આપી ખાસ વધારાની રકમ ફાળવવામાં આવી હતી। છેલ્લા 20-એક વર્ષમાં આ વિસ્તારમાં રાજકીય વર્ગ ધરાવતા અને સમૃદ્ધ લોકો વસવાટ કરતા હોય। 3-1 વખત રોડ બનાવવામાં આવતા રિફ્રાસિંગ તો લગભગ દર વર્ષે કરવામાં આવતું હોવા છતાં ચોમાસું શરૂ થતા જ સૌથી પહેલા કેશોદના ગૌરવ પથ ઉપર ખાડાઓનું સામ્રાજ્ય સર્જાય છે। આ વર્ષે ચારચોક વિસ્તારમાં અંડરબ્રિજનું કામ ચાલુ હોય ત્યારે બસ સ્ટેન્ડ તરફથી આવતા વાહનોને માંગરોળ તરફ જવાનું હોય તો ગૌરવ પથનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યારે ઠેર ઠેર પડેલા ખાડાઓને કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। કેશોદના પટેલ મિલ રોડ ગૌરવ પથ પરથી શહેરની મુખ્ય બજારોમાં કાપડ બજાર આંબાવાડી વિસ્તારમાં જવાનો માર્ગ હોવા છતાં તાજેતરમાં એક સપ્તાહથી મેઘરાજાએ વિરામ લીધો છે ત્યારે ખાડાઓમાં પુરાણ કરવામાં આવતું નથી અને ખાનગી રાહે મેટલ મોરમ અન્ય વિસ્તારોમાં નાખવામાં આવી રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે। કેશોદના ગૌરવ પથ ઉપર દર વર્ષે પૈસાનું પાણી કરવામાં આવે છે ત્યારે કેશોદ અને કાયદો જોગવાઈના ચુસ્તપણે પાલન અમલાવારી કરવા હવા ત્યાં મારતા પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા કામ રાખનાર એજન્સી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવતી નથી। કેશોદના સુનાગામતળ વિસ્તારમાં નોંધાયેલ પટેલ મિલ રોડ ઉપર ગૌરવ પથ ઉપર ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ આરામ ફરવાવતા હોય તેવા પસાર થતા હોય છે છતાં ખાડાઓમાં પુરાણ કરવા માટે કોઈ સૂચના આપતા ન હોવાથી શ્વાસવારે આકસ્મિક ઘટનાઓ બની રહી છે અને વગર વાંકે વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે। 3 મહિના સુધી નવા રોડ બનાવવાના કામ શરૂ થાય તેવું લાગતું નથી ત્યારે સ્થાનિક સત્તાધીશો દ્વારા ગૌરવ પથના ખાડાઓમાં પુરાણ કરી આ માર્ગ ઉપર ધંધા રોજગાર કરતા વેપારીઓ અને રહીશોને ગૌરવ લેવા આપશે કે કેમ એ તો આવનાર દિવસોમાં ખબર પડશે। રાવલિયા મધુનો રિપોર્ટ, SI ન્યૂઝ, કેશોદ।